વડાપ્રધાન મોદી ફ્રાન્સની મુલાકાતે છે। લવલીન, તો હું તમને એ જણાવવા માંગીશ કે એક તરફ જ્યારે ભારત માટે ખૂબ જ મહત્વનો દિવસ છે, ચંદ્રયાન 3 આજે થોડાક જ સમયની અંદર લોન્ચ થવા જઈ રહ્યું છે, તો બીજી તરફ વડાપ્રધાન પણ ફ્રાન્સની મુલાકાતે છે, આજે તેમનો બીજો દિવસ છે, તો તે વિશે માહિતી। ત્યારે વાત કરવામાં આવે કે ભારત ચંદ્રયાન 2ના લોન્ચિંગના 3 વર્ષ 11 મહિના અને 23 દિવસ બાદ આજે ફરી એકવાર ચંદ્રયાન 3 મિશન લોન્ચ કરવા જઈ રહ્યું છે। આંધ્રપ્રદેશના શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટરમાંથી બપોરે 2 કલાક અને 35 મિનિટના સમયે LVM3M4 રોકેટ દ્વારા તેને અંતરિક્ષમાં મોકલવામાં આવશે। આ મિશન દ્વારા ભારત દુનિયાને પોતાનો સ્પેસ પાવર બતાવવા માંગી જઈ રહ્યું છે। જો આ મિશન સફળ થશે તો ભારત આવું કરનાર અમેરિકા, રશિયા અને ચીન પછી ચોથો દેશ બની જશે। ચંદ્રયાન 3 અવકાશયાનમાં 3 લેન્ડર અને રોવર તેમજ પ્રોપલ્શન મોડ્યુલમાં છે। લગભગ 40 દિવસ પછી એટલે કે 24 ઓગસ્ટે લેન્ડર અને રોવરના ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઉતરશે। આ બંને 14 દિવસ સુધી ચંદ્ર પર પ્રયોગ કરશે, જ્યારે પ્રોપલ્શન મોડ્યુલ ચંદ્રની ભ્રમણ કક્ષામાં રહી અને પૃથ્વી પરથી આવતા રેડિયેશનનો અભ્યાસ કરશે। આજ મુદ્દે વધુ માહિતી આપવા માટે અમારા સહયોગી લવલીન જોડાઈ ચૂક્યા છે। તો જે લવલીન, એક તરફ જ્યારે વડાપ્રધાન મોદી ફ્રાન્સની મુલાકાતે છે, બીજી તરફ આજે ભારત માટે આટલો મહત્વનો દિવસ હોય, ચંદ્રયાન 3 લોન્ચ થવા જઈ રહ્યું છે, તો તે વિશેની માહિતી। દિવસ કહી શકાય, એક તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિદેશની મુલાકાતે છે ફ્રાન્સમાં, સો કોઈ તેમને નિહાળી રહ્યું છે, અને બીજી તરફ આજે મહત્વનો દિવસ એમ પણ કહી શકાય, કારણ કે વિશ્વભરની નજર અત્યારે જે રોકેટ લોન્ચ કરવામાં આવશે એના પર છે, અને જ્યારે આજે આ ચંદ્રયાન 3 લોન્ચ કરવામાં આવશે, 2 ને 35 કલાકે એમાં તેને લોન્ચ કરવામાં આવશે, અત્યારે સો કોઈની નજર એના પર છે અને કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે। હવે મહત્વની વાતોની વિશે જ્યારે વાત કરીએ, ત્યારે આ જે લોન્ચ થવાનું છે ચંદ્રયાન 3, પહેલાં તો તેનું બજેટની વિશે જ્યારે વાત કરીએ તો તેનો બજેટ 615 કરોડ છે, અને જે એક બાહુબલી જ્યારે ફિલ્મ આવી હતી ને તેના કરતાં પણ વધારે છે, ઓછું છે। અને હવે બીજી મહત્વની વાત એ છે કે ચંદ્રયાન 3 જે રીતે લોન્ચ કરવામાં આવશે, સો કોઈ અત્યારે એ જ ક્ષણાનું રાહ જોઈ રહ્યા છે અને કાઉન્ટડાઉન પણ શરૂ થઈ ગયું છે। હવે મહત્વની વાત એ છે કે તેને લેન્ડિંગ કરવામાં આવશે અને તેનામાં અત્યારે 3 જે સ્પેસ લગાવવામાં આવશે 3 એના ભાગ સાથે, અને અત્યારે તેને દક્ષિણ ધ્રુવમાં લોન્ચ કરવામાં આવશે। અને પણ પ્રશ્ન અહીંયા થઈ રહ્યો છે કે તેને દક્ષિણ ધ્રુવમાં જ કેમ લોન્ચ કરવામાં આવશે, કારણ કે આના પહેલાં પણ એવી માહિતીઓ મળી ચૂકી છે કે દક્ષિણ ધ્રુવ પર પાણી એટલે કે હાઇડ્રોજનની ત્યાં જે સંકેતો છે તે પણ મળી ગયા છે। ચંદ્રયાન 2 જ્યારે 2019માં લોન્ચ કરવામાં આવ્યું હતું ત્યારે તેની સોફ્ટ લેન્ડિંગ વિશે વાત કરવામાં આવી હતી, પરંતુ સોફ્ટ લેન્ડિંગ ન થઈ હતી, તે દરમિયાન હાર્ડ લેન્ડિંગ થઈ ગઈ હતી અને જે તે સમયે પછી સફળ ન રહી શક્યા હતા, તેને જ લઈને હવે ધ્યાનમાં રાખવામાં આવી અને હવે આજે લોન્ચ કરવામાં આવશે। 2 ને 35 જ્યારે તે લોન્ચ થશે સો કોઈની નજર તેના પર જ રહેશે, અને સાથે જ જ્યારે આ વખતે લોન્ચ તેને કરવામાં આવશે, આ વખતે ખાસ પ્રકારનું ધ્યાન રાખવામાં આવ્યું છે 3 બાબતોનું, કે પહેલાં તો તેની સોફ્ટ લેન્ડિંગ ત્યાં થાય અને સોફ્ટ લેન્ડિંગ રહ્યા પછી તે 100 મીટરના અંતરે ચંદ્રની બાજુમાં તે ત્યાં કવરેજ કરશે અને નિરીક્ષણ કરશે વસ્તુઓનું, કારણ કે એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે ત્યાં હાઇડ્રોજન એટલે કે પાણી તો છે જ, પર્વતીય વિસ્તારો છે, અને દક્ષિણી ધ્રુવ પર એક બીજો મહત્વનો મુદ્દો એ પણ છે કે ત્યાં એવું કહેવામાં આવે છે કે ત્યાં જે સૂર્યપ્રકાશની રેખાઓ હોય છે તે ખૂબ જ તિરછી હોય છે, એટલે કે -200 ડિગ્રી ત્યાંનું જે ટેમ્પરેચર હોય છે એટલા જ માટે હોય છે। આ પણ મહત્વના મુદ્દાઓ છે હિમાની। 3નું જે બજેટ આપેલું છે તે ચંદ્રયાન 3ના બજેટ વિશે આપણે વાત કરીએ કે 615 કરોડ રૂપિયા છે, કે જે એક ફિલ્મ આવી હતી આદિપુરુષ તેના કરતાં પણ ઘણું ઓછું આ બજેટ છે, અને તેમાં તેને લોન્ચ કરવા જઈ રહ્યા છે।
बिल्कुल એનો બજેટ ખૂબ જ ઓછો છે 615 કરોડ અને એ જે ફિલ્મ કરતા પણ ઓછો છે પરંતુ આ વખતે ખાસ પ્રકારની તૈયારીઓ રાખી છે અને ખાસ કરીને ચંદ્રયાન 3 વિશે અમારે સાથે અમારા ચેનલ હેડ મનોજ અગ્રવાલ સર જોડાયા છે એમની પાસેથી મેળવીશું જી લવલીન જે વાત કરીએ ચંદ્રયાન 3 ની તો ચંદ્રયાન 3 ભારત માટે સૌથી મહત્વનો પ્રોજેક્ટ છે અને જો આ મિશન સફળ થશે તો ભારત સ્પેસ મિશનમાં ચોથો દેશ બની જશે અમેરિકા ચીન અને રશિયા આ ત્રણ મહાસત્તાનો સ્પેસમાં ઉપર દબદબો છે ભારત પણ તેની હરોળમાં સામેલ થવા માગે છે પણ ચંદ્રયાન જે 2 હતું તેની નિષ્ફળતાએ ભારતને શાક ઉપર એક ધક્કો વાગ્યો હતો પણ ભારતના જે ઇસરોની ટીમ છે તેમણે હિંમત નારી અને ફરીથી જે ભૂતકાળની જે ભૂલો કરી હતી તેમાંથી ઘણું બધું શીખીને હવે ચંદ્રયાન 3ની તૈયારી કરી છે ગણતરીના જે કલાકોની મિનિટો જ બાકી છે ફરી ખોટા જે સ્પેસ ધવન સેન્ટરથી આ લોન્ચ થશે અને સૌથી અગત્યની વાત એ છે કે દર વર્ષે જ્યારે પણ આ પ્રકારના કોઈ મિશન લોન્ચ થતા હોય તે જુલાઈમાં હોય છે સૌથી અગત્યની વાત એ છે કે જે ત્રણ ભાગમાં આખું જે મિશન છે તે કરેલું છે એક પ્રોપ્યુલેશન મોડલ બીજું રોવર અને લેન્ડર આ ત્રણે ત્રણ વસ્તુ છે તે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઉતરશે જેમાં રોવર અને લેન્ડરની સૌથી મહત્વની ભૂમિકા છે ગઈ વખતે જ્યારે મિશન 2 લોન્ચ થયું હતું તેમાં રોવર અને લેન્ડર જેમાં સોફ્ટ લેન્ડિંગ છે સૌથી અગત્યની જે કામગીરી ગણાય છે દરેક વૈજ્ઞાનિકો માટે જેમાં ગઈ વખતે જે થોડી ભૂલ થઈ હતી તેને કારણે જે સોફ્ટ લેન્ડિંગ નહોતું થયું અને તેને કારણે આખું મિશન ફેલ ગયું હતું અને K7 અને જે મોદીના દ્રશ્યો પર આપણે જોયા હશે કે મોદીએ તેને સાંત્વના આપી હતી કારણ કે આ મિશન છે તે માત્ર 1-2 વર્ષનું નથી હોતું 15-15 વર્ષની આ વૈજ્ઞાનિકોની મહેનત હોય છે અને મિશન 3થી જે તમે જાણવા માગો છો તો એ છે કે પૃથ્વી પર જે રેડિયેશન આવી રહ્યા છે એ રેડિયેશન કયા પ્રકારના છે તેને અટકાવી શકાશે લાભકારી છે તમામ પ્રકારનું બીજું ચંદ્ર ઉપર જે વાત કરીએ તો ત્યાં 14 દિવસ રાત અને 14 દિવસ હોય છે પૃથ્વીનો 1 દિવસ તો ત્યાં 14 દિવસ હોય છે એટલે જ્યારે આ મિશન 3 જ્યારે લોન્ચ થશે ત્યારે 24 એટલે 23 અને 24 ઓગસ્ટે તે કામ કરશે ભલે આજે તે લોન્ચિંગ થયું હોય પણ ચંદ્ર ઉપરની જે તેની જે ત્રિજ્યા છે તેમાં પ્રવેશતા તેને 14 દિવસ લાગશે અને બાદમાં કામ કરશે સૌથી અગત્યની વાત છે કે સોફ્ટ લેન્ડિંગ અને હાર્ડ લેન્ડિંગમાં જેટલું પણ સોફ્ટ લેન્ડિંગ કરી શકાય તેટલું મહત્વનું દરેક દેશ માટે ફાયદો થાય છે અમેરિકા રશિયા અને ચીનની આ પ્રકારની આવડત છે ભારતે હવે જે આજે મિશન 3 લોન્ચ કર્યું છે તો તેમાં સોફ્ટ લેન્ડિંગથી ભારતને ઘણા બધા મહત્વના પ્રોજેક્ટ પણ હાથ લાગશે જો મિશન સફળ થશે તો બિલકુલ અને આ મિશન હવે સફળ જ થશે કારણ કે જે રીતે પહેલા જે ભૂલો થઈ હતી એ ભૂલો સુધારીને હવે ચંદ્રયાન 3 જ્યારે લોન્ચ કરવામાં આવશે ગણતરીના જ સમય કલાકો બી નથી હવે તો મિનિટો જ કહી શકાય એ માની એ બાકી છે અને સો કોઈ નજર અત્યારે વિશ્વભરની નજર છે અને પહેલા પણ પોતાની સાબિતી ભારત આપી ચૂક્યો છે જે રીતે ચંદ્રયાન 2 લોન્ચ કરવામાં આવ્યું હતું અને હવે અમે પણ રાહ જોઈ રહ્યા છે કે ક્યારે ચંદ્રયાન 3 લોન્ચ કરવામાં આવશે કારણ કે સો કોઈની નજર તેના પર જ છે હિમાની જી લવલીન ત્યારે વાત કરવામાં આવે કે આ પહેલા 3 દેશો દ્વારા આ કરવામાં આવી ચૂક્યું છે અને ભારત એમાં જો આ સફળ રહેશે તો તે ચોથો દેશ બની જશે તેના સફળ કારીગરી કરવા માટે તો આ ચંદ્રયાન 3 લઈ છે ત્યાંના દર્શકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યું છે તે વિશેની કઈ માહિતી બિલકુલ અને આ ખાસ કરીને 3 દેશોનું નામ પહેલાં જ આવી ગયું છે અને અત્યારે સૌ કોઈ એક ક્ષણની રાહ જોઈ રહ્યો છે કારણ કે જે રીતે મેં જણાવ્યું કે પહેલાં પણ લોન્ચિંગ કરવામાં આવી હતી પરંતુ એ સોફ્ટ લેન્ડિંગ ન થઈ શકી હતી એટલા જ માટે આ પ્રકારે ખાસ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે પહેલાં 5 એન્જિન્સ હતા પરંતુ આ વખતે 4 એન્જિન કરવામાં આવ્યા છે જેમાં લેન્ડિંગ સમયના માત્ર 2 જ એન્જિન હશે અને જે બીજા 2 એન્જિન છે તે ઉપયોગમાં એ સમય લેવામાં આવશે કારણ કે ખૂબ જ વધારે ત્યાં જે માઇનસમાં ડિગ્રી છે તે જોવા મળશે અને તેને લઈને જ્યારે એ એનર્જી ત્યાં યુઝ કરવામાં આવશે ઇંધણને લાગતી જે તે સમયે બીજા 2 જે એન્જિન છે તે ઉપયોગ કરવામાં આવશે તેને લઈને વધુ માહિતી સાથે ફરી એકવાર અમારી સાથે સર જોડાયા છે જી છે જે લેન્ડિંગ અને જો રોવરની જો વાત કરીએ તો લેન્ડિંગની અંદર રોવર છે તે અંદર સામેલ હોય છે સૌ પહેલા જ્યારે ચંદ્રની સપાટી ઉપર લેન્ડર એટલે જ્યારે લેન્ડિંગ ઉતરશે એમાંથી રોવર નીકળશે રોવરની જો વાત કરીએ તો એક નાનકડું જે રોબોટ છે કે તે અંદરથી ઉતરીને ચંદ્રની અલગ અલગ સપાટી ઉપર ફરશે પણ ત્યાંની જે તમે તાપમાનની વાત કરી તો -100 ડિગ્રી જેટલું તાપમાન જે ત્યાં અતિશય ઠંડી હોય છે તેને કારણે આ પ્રકારના તમામ જે મિશન રોકેટ હોય કે ઉપગ્રહ હોય ત્યાં એટલી ઠંડીથી કામ કરી શકતા નથી તેને કારણે આ મિશનને જે અંદર મશીનરીને ગરમ રાખવા માટે સોલર પેનલનો ઉપયોગ થાય છે તો સોલર પેનલથી તેઓ આ પ્રકારની કામગીરી છે તે કરી શકશે 14 દિવસ એટલે 23 અને 24 ઓગસ્ટે આ જે રોવર અને લેન્ડર છે તે પોતાની કામગીરી શરૂ કરશે બિલકુલ હિમાની અને હવે 2:35 લોન્ચ થશે તેને લઈને ઈસરો પણ અત્યારે આ વખતે સો કોઈની નજર તરફ નિહાળી રહ્યું છે અને બીજી તરફ જે રીતે અમે પણ જણાવ્યું કે આખા વિશ્વભરની નજર તેના પર જ છે કારણ કે હવે એવું પણ બની શકે છે કે ચોથું નામ ભારતનું જ આવી જાય હિમાની
જી લવલીન, ત્યારે કહેવામાં આવી રહ્યું છે કે આ મિશનને લઈને દેશને દુનિયામાં એક આશા જોવા મળી રહી છે, તો આ મિશનથી દેશને શું મળી શકે છે? બિલકુલ, અને આ ખાસ કરીને વાત એવી છે કે જે દરમિયાન લોન્ચ કરવામાં આવશે ને જે દરમિયાન ત્યાં સોફ્ટ લેન્ડિંગ આ વખતે થઈ જશે તો એનો ફાયદો ભારતને પણ થશે. એવું પ્રશ્ન કરવામાં આવી રહ્યું છે કે શું કામ ભારતમાં ફાયદો થશે, કારણ કે જે ઈંધણને લાગતા વેપાર છે તેમાં પણ મહત્ત્વના ફાયદાઓ થઈ શકે છે, એટલા જ માટે તે લોન્ચ કરવામાં આવ્યું છે. અને પહેલાં પણ આવી સાબિતીઓ થઈ ચૂકી છે, તેને જ ધ્યાનમાં રાખીને હવે આ લોન્ચિંગ કરવામાં આવશે. અને હવે ગણતરીના જ જ્યારે મિનિટો બાકી છે ત્યારે તેને લઈને ઈસરો સહિત તમામ અને દેશભરમાં સો કોઈની નજર તેમાં છે, સો કોઈ આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. ને જેમ સરે પણ જણાવ્યું હતું કે જુલાઈમાં સૌથી વધારે આ લોન્ચિંગ થતી હોય છે અને એટલા જ માટે અત્યારે લોન્ચિંગ થઈ રહી છે અને તેને જ લઈને ધ્યાનમાં રાખીને આ વખતે ખાસ પ્રકારની વ્યવસ્થાઓ કરવામાં આવી છે. બજેટ પણ ખૂબ જ સારું છે અને તેને લઈને જે એન્જિન છે માંડીને તમામ પ્રકારની વ્યવસ્થા આ વખતે હિમાને જોવા મળી છે અને સૌ પહેલાં તેની ત્યાં લેન્ડિંગ થશે. અને સૌથી અગત્યની વાત એ છે કે લેન્ડિંગ સોફ્ટ થવી તો ખૂબ જ જરૂરી છે. અને જ્યારે 19ના દાયકાની હું વાત કરું છું તો 9ના દાયકામાં એ ઈસરોની એક કંપની અને સાથે જ ઈસરોએ પણ જણાવ્યું હતું કે ત્યાં પાણીની વ્યવસ્થા છે, એટલે કે બરફના રૂપમાં, કારણ કે ત્યાં હાઇડ્રોજન મળી આવ્યું હતું. અને બીજી તરફ અમેરિકાની પણ એક એજન્સીએ એવું જણાવ્યું હતું અને કે ત્યાં છે પાણીની વ્યવસ્થા અને બીજી તરફ ત્યાં હાઇડ્રોજનની સાથે સાથે પહાડી વિસ્તારો પણ છે, ખડ્ડાઓ પણ ખાડાઓ પણ જોવા મળી રહ્યા છે. એટલે કે અમારું જે રોકેટ ત્યાં જશે પછી ત્યાં લોન્ચિંગ થશે અને ત્યારબાદ 100 મીટરના દાયરામાં એ આખું નિરીક્ષણ કરશે, જે તે સમયે આખા નિરીક્ષણની પછી તસવીરો પણ ત્યાં મોકલવામાં આવશે. એટલે કે આ એક સફળ પરીક્ષણ કહી શકાય. અને જે દરમિયાન સોફ્ટ લેન્ડિંગ થઈ જાય છે ત્યારબાદ હવે એમ તો કહી રહ્યું છે કે 1.5 મહિના જેટલો સમય તેને લાગશે, આશરે 40, પરંતુ આગળ પાછળ પણ થઈ શકે છે, કારણ કે ચંદ્રયાન 2 જ્યારે લોન્ચ કરવામાં આવ્યું હતું તેને પણ એ જે દિવસો છે તે આગા પાછા થઈ ગયા હતા, એટલે કે આગળ પાછળ પણ થઈ શકે છે. પરંતુ 40 દિવસ મહત્વના કહી શકાય, જે દરમિયાન ત્યાં લોન્ચિંગ કરવામાં આવશે ત્યારથી માંડીને આજે મહત્વની તમામ માહિતીઓ છે તે મળવામાં આવી રહી છે. એક બાદ એક માહિતી સામે આવી છે, પરંતુ અત્યારે સૌ કોઈ એ જે ચંદ્રયાન 3 જશે તેને ધ્યાનમાં રાખીને જ અત્યારે સૌ કોઈની નજર સાથે સાથે ભારતની પણ અને વિશ્વભરની નજર પણ તેના પર જ છે. હિમાની જી લવલીન, આજ મુદ્દે અમારી સાથે જોડાયેલા રહેજો. ત્યારે આપણે વાત કરીએ કે આ વિશે અમારું એક ખાસ બનાવવામાં આવી રહ્યું છે, કામગીરી તે વિશે જોઈએ. ભારત ચંદ્ર પર રાષ્ટ્રધ્વજ મોકલનારો 4થો અને ચંદ્રના દક્ષિણ ધ્રુવ નજીક પહોંચનારો પહેલો દેશ બનશે. આ એ જ વિસ્તાર છે જ્યાં ચંદ્રયાન 1 વખતે મૂન ઇમ્પેક્ટ પ્રોબ છોડાયો હતો અને ઈસરોએ ત્યાં પાણીની શોધ કરી હતી. ત્યાં જ ચંદ્રયાન 2નું ક્રેશ લેન્ડિંગ થયું હતું. જો કે તેના ઓર્બિટર થકી ઈસરો આ વિસ્તારની હાઈ રિઝોલ્યુશન તસવીરો મેળવતું રહ્યું છે. તેની મદદથી ઈસરોએ અહીંનો 3 સેન્ટીમીટર રિઝોલ્યુશન મેપ તૈયાર કરી દીધો છે. આમ ઈસરો પાસે આ વિસ્તારની ઊંડી માહિતી છે. અહીંના દરેક પથ્થર અને ખાડાના આકાર, ઊંચાઈ અને ઊંડાણની ઈસરો પાસે માહિતી છે. આ માહિતીની મદદથી ઈસરો પાસે લેન્ડરને શક્ય એટલું સરળ લેન્ડિંગ કરાવવા યોગ્ય સ્થળ પસંદ કરવામાં મદદ મળી શકે છે. આ વખતે લેન્ડરના ગાઈડન્સ સોફ્ટવેરમાં પણ ફેરફાર કરાયો છે, જે ગઈ વખતે શક્ય ન હતું. ઓર્બિટરની મદદથી મળતી તસવીરોનો આંકડો પણ સોફ્ટવેર પાસે હશે, જેથી ચંદ્ર પર ઉતરતી વખતે લેન્ડરના કેમેરા સપાટીનું સ્કેનિંગ કરતા હશે. આ ઉપરાંત પહેલેથી ઉપલબ્ધ એક સ્થળની તસવીરો સાથે મેચ કરીને જોઈ શકે તે સ્થળ ઉતરાણ માટે કેટલું યોગ્ય છે. જો લેન્ડરને સ્થળ બદલવાનો નિર્ણય કરવો હશે તો તેની પાસે નિર્ણય લેવા 96 મિલિસેકન્ડનો સમય હશે. આ વખતે લેન્ડરમાં 4 ખૂણામાં લગાવેલા 4 એન્જિન હશે, પરંતુ ગઈ વખતે વચ્ચે લગાવ્યું હતું તેવું 5મું એન્જિન હટાવી દેવામાં આવ્યું છે. આ ઉપરાંત ફાઇનલ લેન્ડિંગ ફક્ત 2 એન્જિનની મદદથી જ થઈ શકશે, જેથી 2 એન્જિન ઇમરજન્સીમાં કામમાં આવી શકે. તો આ વખતે ઓર્બિટરના સ્થાને પ્રપલ્સન મોડ્યુલ છે, જે ચંદ્રની પરિક્રમામાં ફરશે. ચંદ્રના ગુરુત્વાકર્ષણથી પૃથ્વી ધીમી ગતિએ ફરે છે,
ચંદ્ર ના હોય તો પૃથ્વી ઝડપથી ફરે અને દિવસ 6 જ કલાકનો થઈ જાય. ચંદ્ર ના હોય તો આપણને ચંદ્ર કે સૂર્યગ્રહણ ના દેખાય. પૃથ્વી પર ચંદ્રગ્રહણ થાય છે ત્યારે ચંદ્ર પર પણ સૂર્યગ્રહણ થાય છે. ધરતી પરથી સૂર્ય ચંદ્ર એક આકારના દેખાય છે. સૂર્યની તુલનામાં પૃથ્વીથી 400 ગણો નજીક હોવાથી ચંદ્ર સૂર્ય જેટલો દેખાય છે. ધરતીથી ચંદ્રનો ફક્ત 55-60% જ ભાગ દેખાય છે. ચંદ્ર પર અત્યાર સુધી 12 લોકો જઈ શક્યા છે. જો 1975 પછી છેલ્લા 51 વર્ષથી કોઈ માણસે ચંદ્રની સપાટી પર પગ નથી મૂક્યો. ચંદ્રયાન 3 ફેટ બોય LVM-M4 રોકેટ પૃથ્વીની કક્ષામાં લઈ જશે. આ રોકેટ 43.5 મીટર સૌથી લાંબુ અને વજન 6,40,000 કિલો છે. વર્ષના આ સમયે પૃથ્વી અને ચંદ્ર એકબીજાની સૌથી નજીક હોય છે એટલે ચંદ્રયાન 2 પણ 22 જુલાઈ 2019 રોજ લોન્ચ કરાયું હતું. બ્યુરો રિપોર્ટ, KTV ન્યૂઝ, ગુજરાતી. વાત કરવામાં આવે કે ચંદ્રયાન 3 ને ચંદ્રયાન 2 નું ફોલોઅપ તરીકે વર્ણવવામાં આવી રહ્યું છે. ત્યારે આજ મુદ્દે અમારી સાથે ફરી એકવાર અમારા સહયોગી લવલીન જોડાઈ ચૂક્યા છે. તો જી લવલીન, અત્યારે થોડીક જ પળો બાકી રહી છે આ મિશનને લોન્ચ થવામાં, તો તે વિશે જણાવશો. આ એક ઐતિહાસિક ક્ષણ છે, એ માની સૌ કોઈ સાક્ષી છે, કારણ કે નિહાળી રહ્યા છે અને ચંદ્ર પર જ્યારે લેન્ડ થશે એટલે વિજયી થશે ભારત, અને અત્યારે સૌ કોઈની નજર તેના પર જ છે. અને બીજો મહત્વનો દિવસ એમ પણ કહી શકાય, કારણ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફ્રાન્સની મુલાકાતે છે, એ પણ મહત્વનો દિવસ કહી શકાય ભારત માટે ખૂબ જ. અને જ્યારે ચંદ્રયાન 3ની વાત કરીએ ત્યારે એ પણ મહત્વનો કહી શકાય, કારણ કે આ વખતે સારી એવી વ્યવસ્થાઓ કરવામાં આવી છે ઇસરો દ્વારા પણ, અને તેને લઈને જ્યારે તેની લેન્ડિંગથી માંડીને તમામ પ્રકારની વ્યવસ્થાઓ કરવામાં આવશે, લોન્ચથી માંડીને જ્યાં સુધી એ લેન્ડ કરે છે તમામ પ્રકારની વ્યવસ્થાઓ અને ખાસ કરીને ચકાસણી આ વખતે એમકમ પણ કરવામાં આવી છે. કારણ કે અત્યારે આવું કહેવામાં આવી રહ્યું છે કે આ વખતે સફળતા ખરેખર મળવી જ જોઈએ, કારણ કે 2019ની જ્યારે મેં આપણે વાત કરી હતી 2019માં પણ એવી જ રીતે ત્યાં તેને લેન્ડિંગ કરાવવામાં આવ્યું હતું, પરંતુ એ સોફ્ટ લેન્ડિંગ ન થઈ શક્યું હતું. તેટલા જ માટે એ જે ક્ષણો હતા એ તેનાથી અમે શીખ્યા છીએ અને આગળ વધ્યા છીએ. અને ઇસરો દ્વારા જે રીતે મહેનત કરવામાં આવી છે, આ વખતે ખાસ પ્રકારના 5 એન્જિનને બદલે 4 એન્જિન તેને કરી દેવામાં આવ્યા છે. અને જે રીતે મેં જણાવ્યું હતું કે 2 એન્જિનથી માત્ર લેન્ડિંગ થશે અને બીજા જે એન્જિન છે તે ત્યાં એ સમય જ્યારે એનર્જી જનરેટ કરવાની હશે ત્યારે કામ લાગશે. કારણ કે હિમાની ત્યાંનો ટેમ્પરેચર અતિશય હાઈ છે, કારણ કે ત્યાં સૂર્યની જે કિરણો છે તે નથી પડતી, અને એટલા જ માટે -100 ડિગ્રી જેટલું તાપમાન હોય અને સમયે જે યંત્રો હોય છે તે કામ નથી કરી શકતા વધારે પડતી ઠંડી હોય તો. એટલા જ માટે એ સમયે જે એનર્જી જનરેટ કરવામાં આવશે તે બીજા બે જે એન્જિન છે ત્યાં એ માટે કામ લાગશે. અને હવે મહત્વની આ વાત કહી શકાય કે દક્ષિણ ધ્રુવ પર જ છે, અને દક્ષિણ ધ્રુવ પર અત્યાર સુધી એટલી પ્રમાણમાં કોઈ પણ જે સોફ્ટ લેન્ડિંગ અને ત્યારબાદ જે સફળતાઓ છે તે દક્ષિણ લેન્ડિંગ પર નથી મળી શકતી દક્ષિણ ધ્રુવ પર. એટલા જ માટે અત્યારે ત્યાં લેન્ડિંગ કરવામાં આવશે અને પછી ત્યાં નિરીક્ષણ કરવામાં આવશે, ત્યાંના સોફ્ટ પાર્ટિકલ્સ વિશે પણ ધ્યાન રાખવામાં આવશે, અને સાથે સાથે જે કામગીરી થઈ રહી છે, કારણ કે જે રીતે મેં જણાવ્યું કે ઇસરો દ્વારા પણ પહેલાં જે દરમિયાન 1990ના દાયકામાં પણ કરવામાં આવ્યું હતું લેન્ડિંગ, તે દરમિયાન ત્યાં S2ના રજકણ મળી આવ્યા હતા એટલે કે પાણી છે. અને 2019માં જ્યારે ચંદ્રયાન 2 મોકલવામાં આવ્યું હતું અને હવે ચંદ્રયાન 3 એટલે કે ત્યાં એવી પાર્ટિકલ્સ છે, એવી વ્યવસ્થાઓ છે અને એના જ વિશે નિરીક્ષણ કરવાનું છે. હવે ત્યાં જવામાં 40 દિવસ લાગશે, એમ તો 40 દિવસ કહેવામાં આવી રહ્યા છે, પરંતુ એ આગળ પાછળ પણ થઈ શકે છે. અને એને ધ્યાનમાં રાખીને તેને અનુલક્ષીને જ્યારે એ ચંદ્રયાન લોન્ચ થશે એ મહત્વનો દિવસ છે. સો કોઈ સાક્ષી બનશે અને સો કોઈ અત્યારે રાહ જોઈ રહ્યા છે. અને 2 ને 35 જ્યારે તેની લોન્ચિંગ થશે
તે લેન્ડ થશે અને ત્યારબાદ જ્યારે ત્યાં તેની લેન્ડિંગ થશે એ મહત્વના દિવસો કહી શકાય ને ભારત માટે તો ખાસ કરીને, કારણ કે અત્યારે સૌ કોઈ સાક્ષી બનીને આજે ક્ષણ છે તે નિહાળી રહ્યા છે ને ભારત માટે વિજયનો દિવસ આજે કહી શકાય, કારણ કે જે સમયે લોન્ચિંગ કરવામાં આવશે આ વખતે ખાસ પ્રકારની વ્યવસ્થાઓ કરવામાં આવી છે અને ઈસરોના જે પૂર્વ વૈજ્ઞાનિક છે મનીષ પુરોહિત તેમના દ્વારા પણ કહેવામાં આવ્યું છે કે આ પ્રકારે જ્યારે લોન્ચિંગ કરવામાં આવશે અને ખાસ કરીને પહેલાની જ્યારે પહેલા પણ આવી રીતે અમારો જે દેશ છે ને ખાસ કરીને આવી તાકાત બતાવી ચૂક્યો છે અને એ સૌ કોઈ એ જોયું પણ છે અને હવે પણ જ્યારે લોન્ચ કરવામાં આવશે અને એ તાકાત જે હશે એ સૌ કોઈ જોશે. હિમાની જી લવલીન, તો વાત કરવામાં આવે કે શ્રી હરિકોટાથી તે લોન્ચ થવામાં માત્ર અમુક પળો જ બાકી રહી હોય ત્યારે તેમ તમે જણાવી રહ્યા છો તેમ જો આ મિશન સફળ થઈ ગયું તો ચંદ્રયાન થ્રી જો સફળ થશે તો ભારત દુનિયાનો ચોથો દેશ બની જશે. આવી રીતે ભારત તેની સુપર પાવર બતાવતો રહ્યો છે અને ભારત તો સ્પેસ એક સુપર પાવર કહી શકાય. તો જાન્યુઆરીમાં જે પહેલા તે લોન્ચ થવાનું હતું ત્યારે જાહેરાત કરવામાં આવી હતી ઈસરો દ્વારા, તે પછી તે 2021માં લોન્ચ થવાનું હતું ત્યારે પણ કોવિડના લીધે એમાં વિલંબ થયો હતો. જ્યારે આપણે વાત કરીએ કે ચંદ્રયાન બેના અમુક કારણોને લીધે તે લેન્ડર સ્પેસ ન થઈ શક્યું હતું, તો આ વખતે કઈ સુરક્ષા ધ્યાનમાં રાખવામાં આવી છે? બિલકુલ, આ પ્રકારે જે રીતે મેં જણાવ્યું હતું કે આ વખતે ખાસ પ્રકારની વ્યવસ્થાઓ તો આ જણાવવામાં આવી છે કે કોઈ પણ પ્રકારની, ખાસ કરીને 2019થી અમે મહત્વની વાત એ શીખ્યા છીએ એ સમયે સોફ્ટ લેન્ડિંગ ન થઈ હતી, એ એક મહત્વની વાત છે. અને બીજે સમય કે ત્યારે 5 એન્જિનને બદલે આ વખતે 4 એન્જિન 1 એન્જિન ઘટાડી દેવામાં આવ્યું છે, આ પણ એક ધ્યાન રાખ્યું છે. હવે મહત્વના મુદ્દાઓ એ છે કે સૌ પહેલાં ત્યાં સોફ્ટ લેન્ડિંગ થવી જરૂરી છે, એ જ મહત્વની વાત છે, કારણ કે સોફ્ટ લેન્ડિંગ થશે ત્યારબાદ જ જે નિરીક્ષણ કરવામાં આવશે ને જે અમુક ક્ષણો, કારણ કે 100 મીટરના દાયકામાં ત્યાં ફરશે અમારું જે લોન્ચર હશે એ 100 મીટરના દાયરામાં ત્યાંનું પરીક્ષણ કરશે અને ત્યારબાદ ભારતને જે મહત્વની માહિતી જોઈએ છે એ મળશે. એટલે કે પહેલાં તો ધ્યાનમાં રાખવાનું હશે કે એ મહત્વની માહિતી મળવા માટે સોફ્ટ લેન્ડિંગ થવી ખૂબ જ જરૂરી છે અને સોફ્ટ લેન્ડિંગ થશે અને ત્યારબાદ જે નિરીક્ષણ લેવામાં આવશે તે પણ મહત્વનું રહેશે. એટલે તમામ પ્રકારની અત્યારે આ વખતે ખાસ કરીને ધ્યાનમાં રાખવા જેવી તમામ બાબતો ઈસરોએ આ વખતે ધ્યાનમાં રાખી છે. હિમાની જી લવલીન, તો તમે હરિકોટાથી જોડાઈ ચૂક્યા છો, તો વાત કરવામાં આવે કે વૈજ્ઞાનિકોએ આ લોન્ચિંગ કરવા માટેની ખૂબ જ મહેનત કરી હતી, આ પાછળ તેમની ખૂબ જ પ્રયાસો જોવા મળી રહ્યા છે, ત્યાં ઘણા બધા દર્શકો પણ હાલ ઉપસ્થિત છે, તો કયા પ્રકારનો ત્યાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને લોન્ચિંગ થવામાં પણ માત્ર અમુક પળો જ બાકી રહ્યા છે, થોડો સમય જ બાકી રહ્યો છે, 2 મિનિટ જેટલો સમય બાકી રહ્યો હોય, કયા પ્રકારનો ત્યાંના દર્શકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે? બિલકુલ, સોકોએ ખૂબ જ આનંદિત છે, કારણ કે 2-3 મિનિટનો જે સમય બાકી છે એ જ પળો નિહાળી રહ્યા છે, આ ઐતિહાસિક પળો છે. તમામ લોકો સાક્ષી બન્યા છે, ત્યાં ઊભા જે લોકો છે તે પણ સાક્ષી બન્યા છે અને સોકોએ અત્યારે રાહ જોઈ રહ્યો છે એ જ ક્ષણ જ્યારે લોન્ચ થાય અને જે પવનની ગતિથી ઉપર જશે તે જોવા માટે. ત્રીજું ચંદ્ર મિશન એટલે કે ચંદ્રયાન 3 લોન્ચ થવા જઈ રહ્યું છે, માત્ર થોડાક જ સમયમાં 2 મિનિટ જેટલો સમય બાકી રહ્યો છે તેને લોન્ચ થવામાં, ત્યારે તેને આંધ્રપ્રદેશના શ્રીહરિકોટા સ્થિત સતીશ ધવન સ્પેસ સેન્ટરથી લોન્ચ કરવામાં આવી રહ્યું છે. આપ લાઈવ દ્રશ્યો આ ટીવી સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો, ખૂબ જ થોડા સમયની અંદર, માત્ર થોડી સમયની અંદર 1 મિનિટ 2 મિનિટ જેટલો સમય બાકી રહ્યો છે, થોડા સમયની અંદર તે લેન્ડિંગની તૈયારી થઈ રહી છે, ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર તે લેન્ડિંગની તૈયારી કરવામાં આવી રહી હોય. ત્યારે વાત કરવામાં આવે કે ચંદ્રયાન 3ને LVM3M4 રોકેટથી લોન્ચ કરવામાં આવશે. તે અગાઉ GSLV MK3 તરીકે ઓળખાતું હતું. ત્યારે વાત કરવામાં આવે કે સ્પેસ એજન્સી ઈસરોએ આ રોકેટ વડે ચંદ્રયાન 2ને પણ લોન્ચ કર્યું હતું. ત્યારે એ વાત કરવામાં આવે કે ઘણા વર્ષો બાદ 3 વર્ષ 11 મહિનાના બાદ આટલા લાંબા સમયની અંદર આ લોન્ચ થવા જઈ રહ્યું છે, ખૂબ જ થોડા પળો બાકી રહ્યા છે. ત્યારે હરિકોટાના દ્રશ્યો આપ સૌ જોઈ શકો છો. અહીં ભારત ચોથો સફળ દેશ બની શકે છે જો આ મિશન સફળ રહ્યું તો, ભારત દુનિયામાં તેનું નામ, તેનો ડંકો વગાડી શકે છે. ત્યારે લેન્ડિંગની તૈયારી થઈ રહી છે, ઘણા બધા દર્શકો ત્યાં ઉપસ્થિત છે. ત્યારે 1 મિનિટ જેટલો સમય બાકી રહ્યો હોય આ મિશનને લોન્ચ થવામાં, ત્યારે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર તે લેન્ડિંગની તૈયારી થવા જઈ રહી છે. વાત કરવામાં આવે કે ચંદ્રયાન 3 તેનું લોન્ચિંગની તૈયારી કરી રહ્યું છે, 1 મિનિટ જેટલો સમય બાકી રહ્યો છે, ખૂબ જ થોડા અંતરોમાં, થોડા સમયમાં આ મિશન લોન્ચ થવા જઈ રહ્યું છે. ટીવી સ્ક્રીન ઉપર આપ તમે સૌ દર્શકો આ ટાઈમ જોઈ શકો છો. થોડાક જ સમયની અંદર, માત્ર થોડીક જ પળોની અંદર ભારત
આ મિશનને લોન્ચ કરવા જઈ રહ્યું છે. આ મિશન જો સફળ રહ્યું તો અમેરિકા ચીન બાદ હવે ભારત પણ ચોથો દેશ બની જશે. ત્યારે વાત કરવામાં આવે કે તે ચંદ્રયાન ટુ જે મિશન ફેલ રહ્યું હતું, ચંદ્રયાન થ્રીથી ખૂબ જ આશાઓ જોવા મળી રહી છે વૈજ્ઞાનિકો. ભારત પહેલો દેશ બની શકે છે. માત્ર 46 સેકન્ડ જેટલો સમય બાકી રહ્યો છે. માત્ર થોડી પળોમાં આ મિશન લોન્ચ થવા જઈ રહ્યું છે. હરિકોટાના લાઈવ દ્રશ્યો આપ સૌ જોઈ શકો છો. ભારત અહીં સુધી પહોંચનારો પહેલો દેશ બની શકે છે. જો આ મિશન સફળ રહેશે તો ઇસરો દ્વારા જે લોન્ચ કરવામાં આવી રહ્યું છે, માત્ર થોડા સમયની અંદર આ મિશન લોન્ચ કરવામાં આવશે. એવું છે 10 સેકન્ડ જેટલો સમય બાકી રહ્યો હોય ત્યારે વાત કરવામાં આવે કે આ મિશન સફળ રહેશે, ભારત પ્રથમ દેશ બની શકે છે. Lift off normal CO3. Here we have a majestic lift off of LGM-3M4 rocket carrying India's prestigious Chandrayaan 3 spacecraft. Speed to tracking. Prajwalan aur safaltapoorn uthapan LGM-3M4 rocket ka. यह भीमकाय रॉकेट आसमान को चीरते हुए अपनी भयानक दहाड़ से चारों ओर कंपन उत्पन्न कर रहा है, जिसे हम यहाँ महसूस कर सकते हैं. और यही दहाड़ है जो वैज्ञानिकों को रोमांचित करती है. LVM-3 के उत्थापन के साथ ही हमारे अंतरिक्ष यान चंद्रयान-3 की चंद्रमा की यात्रा प्रारंभ हो चुकी है. As the rocket is soaring through the clear skies, every second moving closer to the accomplishment of the most important milestone in its mission to Moon. Every Indian witnesses the launch live is content with the feeling, watching history in the making.